विनम्र આપનું સ્વાગત છે। ગોલ્ડન બ્રિજ થી જાણીતા ભરૂચની સંગમ ચીકી પણ દેશ વિદેશમાં જાણીતી બની છે। પેઢીઓથી ચાલતો આવે છે ચીકીનો ધંધો। શિયાળો આવે અને ચીકીની યાદ ન આવે એમ તો કંઈ થોડું બને। ભરૂચની જાણીતી બનેલી ચીકીનો સ્વાદ છેક વિદેશીઓના દાઢે વળગ્યો છે। ભરૂચની ખારી સિંગે તો નામના મેળવી છે, પણ જૂના ભરૂચમાં છેલ્લા 60 વર્ષથી ચાલતી સંગમ સિંગની ચીકીની દેશની સાથે વિદેશમાં પણ બોલબાલા છે। અહીં શિયાળાની સિઝનમાં માવા ચીકીની માંગ વધતા મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે। ચીકીમાં અમારા પાસે 12-15 જાતના ફ્લેવર છે। એમાંથી એક દાણા ચીકી આવે, માવા ચીકી આવે, તલ ચીકી આવે, ડ્રાયફ્રૂટ ચીકી આવે, પછી એક મુખવાસ ટાઈપ આવે, એવી અનેક વેરાયટી અમારા પાસે છે ચીકીમાં। અમારું રોજનું 500-700 કિલો રોજ ડેલી અમારી બને, રોજ ડેલી વેચાઈ બી જાય। ચીકીમાં માવો, તલ, કોપરા, ચોકલેટ, રાજગરા, ડ્રાયફ્રૂટ સહિત મુખવાસ ચીકી પણ બનાવાય છે। સંગમ ચીકીમાં માત્ર ચીકી જ નહીં, પરંતુ તેના નામ પાછળ પણ રસપ્રદ કહાની છે। 1964માં આવેલી રાજ કપૂરની ફિલ્મ સંગમ જોયા પછી ગફુરભાઈ શેખે પોતાની દુકાનનું નામ સંગમ સિંગ રાખ્યું અને આજે તેમની ત્રીજી પેઢી ચીકીના વ્યવસાયને આગળ ધપાવી રહી છે। દરરોજ નવી ફ્લેવરની 500-700 કિલો ચીકીનું ઉત્પાદન કરવામાં આવે છે। વેચાણ સારું છે, કલેક્શન સારું છે, વધારે અહીંયા માવા ચીકી ચાલે છે। ઠંડીના મોસમમાં ગરમ વસ્તુ ખાવાથી સારું રહે છે, તમે આવો, અલગ અલગ પ્રકારની બધી વેરાયટી મળે છે। આટલા મોટા પાયે ઉત્પાદન થતી ચીકીનું વેચાણ કરતા જ્યોત્સનાબેને વેપારને લઈને જણાવ્યું કે ચીકીનો સ્વાદ તેઓ લોકો સુધી પહોંચાડી જ રહ્યા છે, પરંતુ વર્ષ દરમિયાન ચીકી વેચાણનો વ્યવસાયથી લાખો રૂપિયાનું ટર્નઓવર પણ નોંધાઈ રહ્યું છે। શિયાળામાં તમને લગભગ 14-15 જાતની ચીકીની વેરાયટી બી મળશે। આમનો માલ દેશ વિદેશમાં, આપણા રાજ્યમાં, આપણા ભારતમાં બધી જગ્યાએ માલ વેચાય છે અમનો, ને હોલસેલમાં બી આપે છે, રિટેલમાં બી આપે છે, ને વર્ષોથી અમે એની ચીકી ખાઈએ છીએ। ભરૂચ શહેર ન માત્ર ગોલ્ડન બ્રિજ પરંતુ સંગમ ચીકીના નામથી જાણીતું બન્યું છે। પરિવારની મહેનતે ચીકીનો સ્વાદ સ્થાનિકોથી લઈને વિદેશીઓના દાઢે લગાડ્યો છે, ત્યારે ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા સ્વાદિષ્ટ ચીકી લેવા ભીડ ઉમટવાનું શરૂ થઈ ચૂક્યું છે। અમદાવાદવાસીઓને હવે નહીં આવે ગોવાની યાદ। અમદાવાદની શાન રિવરફ્રન્ટ પર લોકો માટે શરૂ થઈ રહ્યું છે નવું નજરાણું। હવે રિવરફ્રન્ટ પર ક્રુઝમાં લોકો માણી શકશે ભોજનની મજા। અમદાવાદની આન બાન અને શાન એટલે રિવરફ્રન્ટ। અમદાવાદની ઓળખ સમા રિવરફ્રન્ટ પર હવે સહેલાણીઓ માટે ખુલવા જઈ રહ્યું છે નવું નજરાણું। અમદાવાદના રિવરફ્રન્ટ પર અત્યાર સુધી અમદાવાદીઓ બોટિંગની તો મજા માણી રહ્યા હતા, હવે બોટિંગની સાથે બોટમાં ભોજનનો પણ માણી શકશે સ્વાદ, કેમ કે સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક મોરપિંચ ઉમેરાયું। એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટમાં શરૂ થશે ક્રુઝ। લોકો આ ક્રુઝ ઉપર રેસ્ટોરન્ટ અને મ્યુઝિકની મજા માણી શકશે। આગામી 1 એપ્રિલથી એટલે શહેરીજનોને એક નવી સાબરમતી રિવરફ્રન્ટની અંદર એટલે કે સાબરમતી નદીમાં એમને ફ્લોટિંગ રેસ્ટોરન્ટની જે સુવિધા છે એ સુવિધા ઉપલબ્ધ થશે। સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તરીકે સેવા આપશે। વલસાડના ઉમરગામથી ક્રુઝ પહોંચ્યું રિવરફ્રન્ટ। 3 મહિનામાં તેને એસેમ્બલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। 125-150 લોકો એક સાથે આ ક્રુઝ ઉપર બેસી શકશે। પીપીપી મોડેલ ઉપર SRFDL દ્વારા પ્રોજેક્ટની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી। લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટિંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે। ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું નામ અક્ષર ડિનર ક્રુઝ અપાયું। આ જે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે એ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની જે સાઈઝ છે એ 100 ફૂટ બાય 30 ફૂટની એની જે સાઈઝ છે સાઈઝ રહેશે। એની કેપેસિટી 150 જેની રહેશે અને એમાં ડબલ ડેક રહેશે, એટલે જે લોઅર ડેક છે લોઅર ડેક સંપૂર્ણપણે એરકન્ડિશન હશે અને એનો જે અપર ડેક છે એ અપર ડેક ઓપન રહેશે। ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે અક્ષર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડને વર્ક ઓર્ડર અપાયો છે। દેશમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે જે નદીમાં કાર્યરત હશે। સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમિડાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરેના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે જે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે। આ પ્રોજેક્ટે લોકોને રિવરફ્રન્ટ પર આવવા અને મનોરંજન માટે એક વધુ નજરાણું ઉમેર્યું છે। પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।